हाँ केम नहीं, हाँ तमे बोलाओ ने हूँ ना आवुं बने, बिल्कुल ना बने तो पछी। अरे हूँ शू कहू छू, हाँ तारे कई शॉपिंग करवी छे तो हूँ करावु ने, हूँ घे तारे तमे कहशो त्यारे मीटिंग में आवी जईश। पाक्कू जो अत्यारे मारी पासे समय समय छे पण अत्यारे हूँ फ्री नथी, एक्चुअली छे ने मारे थोड़ू काम छे, हूँ आवुं एटले હું તમને કહું ને, બાકીની બધી ફાઇલ તમે કમ્પ્લીટ રાખજો અને ફાઇલ તમે રેડી રાખજો એટલે હું તમને કહી દઈશ કઈ ફાઇલમાં શું કરવાનું છે, સુધારા વધારા કરીને રાખજો, બરાબર છે? હા હા ભલે, હલો હલો હલો, ફોન સ્વિચ ઓફ કેમ થઈ ગયો? અરે પણ શું છે હવે, જીવ લઈશ કે શું? કોનો ફોન હતો? હે કોનો ફોન હતો? ઓફિસેથી ફોન હતો। અચ્છા ઓફિસમાં તમે આમ ફોન કરો છો, હેલો હાય મમ મમ? હા અરે શું હમ સાંભળ, હા છે ને મીટિંગ બોલીએ ને તો પણ થાય, વાત કરે દૂરથી કાનથી સાંભળે છે અને બોલે છે કઈ બીજું। અચ્છા તો મને જોવા કેમ નથી દીધું કે કોણ હતું એમ? આ તારું તો રોજનું થયું, ગમે ત્યાં ફોનમાં વાત કરતો હતો, બસ શક શક ને શક। તમારા ધંધા જેવા છે, મીટિંગની વાત કરતા હોય ને તો માણસ રૂમમાં બેસીને વાત કરે, હોલમાં બેસીને વાત કરે, ટેરેસ ઉપર જઈને વાત કરે, અહીંયા શેરીમાં શું છે? હા તો પણ તું એમ કહીશ ને કે ટેરેસ પર કેમ વાત કરી? હા તમે શાંતિથી બેસીને કઈ વાત ના કરી શકો, ઓફિસની વાત ઓફિસમાં રખાય? હા તારી પાસે કોઈ દિવસ સવાલોના ઢગલા નથી હોતા? હોય છે હોય છે। હા તો પછી તો તને પહોંચી નથી વળતો હું ક્યારે જવાબ દઈ દઈને, તો પછી હું મારે એવું જ કરવાનું? અરે મને મન થાય ને ત્યાં વાત કરીશ, અને હવે તું કઈ પણ નહીં બોલે। અચ્છા તમને મન થાય એમ કરશો? સિરિયસલી આટલા વર્ષમાં મેં કઈ કરવા દીધું છે? હા એટલે મારો કહેવાનો મતલબ છે કે તું છે ને મારા ઉપર શક કરવાનું બંધ કરી દે। હા શક કરવું ને એ બિલકુલ સારી આદત નથી, ખરાબમાં ખરાબ આદત છે। અચ્છા હા પતિ પત્નીના સંબંધ બગડે એમાં શક કરાવો એ? અરે એટલા બધા ક્લિયર છો, સાચા છો, સારા છો તો બહાર શું કામ આવો છો? એક કામ કરીએ, તમે મને તમારો ફોન આપો, હું તમારા ઓફિસના નંબર પર ફોન લગાવું, બસ બે જ મિનિટમાં જાણ કરી દઉં કે હું તમારી પત્ની બોલું છું અને સામે કોણ છે જાણી લઉં, પછી વાત ખતમ। એક કામ કર, હું તને ફોન આપું, તું ફોન કર, હા તારે જે કેવું હોય તે કહી દેજે, હા અને એમ પણ કહી દેજે આજથી ઓફિસ બંધ, નોકરીમાં રજા, તું કામ પર જાજે, જવું હોય તો ઘર ચલાવવું હોય તો ચલાવજે, જે કરવું એ કરજે, બસ આલે ફોન આલે, ના ના લે લે, આટલું મોટું ઘર હું કેમ ચલાવીશ? તો એ જ તો કહું છું, હા સાંભળ, હા મેં વિચાર્યું હતું કે આજે છે ને જરાક ઓફિસે લેટ જવાનો છું, તો તારે કઈ શોપિંગ કરવાની હતી તો લેતો જાઉં ના? હા તો સારું કારણ કે તમને લઈ ના જઈએ તો પાછું તમારું ચેપ્ટર ચાલુ થાય। સાચી વાત છે, સોરી આદ્યા, ભૂલ થઈ ગઈ ને મારી, મારે મારા પતિ પર શંકા ના કરવી જોઈએ, પણ શું કરું, થઈ જાય છે। કામ કર જા તારું, ઘરમાં કઈ કામ નથી હોતા? પણ ફોન ચેક કરવાનો રહી ગયો ને, આપો ફોન બંધ છે, ચેક કરવાની વાત કરે છે, જા મારે લેટ થાય, જા તમારે લેટ થાય છે તો તમે જાઓ ને, તો હું જાઉં છું, તું ચૂપચાપ ઘરે જાજે ને તારું કામ પતાવજે, આ પાછી પાછળ પાછળ ઓફિસ સુધી ના આવતી, હા તઈ આવું। કામ આવ્યો છો અહીંયા? વાસણમાં ઘોબા પડી જાય ને, એની પહેલાં મને થયું કે હું વાસણ આખા લઈ લઉં, કેમ તમને એ બીક ન લાગી કે વાસણની જગ્યાએ તમારું માથું આવશે તો? નહીં મને વિશ્વાસ, મને મારી ભાભી ઉપર પૂરેપૂરો વિશ્વાસ નહીં રાખતા, નહીં રાખવાનો, આજે મને ખબર પડી ગઈ છે કે વિશ્વાસ કોઈ ઉપર કરવો જ ના જોઈએ। જબરું કહેવાય, આજે બહુ વધારે કોપાયમાન થઈ ગયા છો ને, શું થયું છે, મેં આ વાસણ નથી મૂકી એટલે?
ના મારી પાસે બહુ મોટો રીઝન છે પણ તમને શું કામ કહું તો કોને કહેશો આ દીવાલને આ વાસણને ના હેને નહીં તમને જ કહીશ તમને તો બોલો ને પણ મેં એ જ કીધું નથી કેવું કહી રહી છું ને ના કેવો તે શું કે તો હું જાઉં ઉભા તો રહ્યો આ મનની ભડાશ છે પેટમાં વાત કેટલીક વાર રાખીશ મને ઊંઘ પણ નહીં આવે અને આ વાત તો એવી છે ને કે પાડોશમાં તો કોઈને કહેવાય એમ જ નથી કોઈને કેવી હોય ને તો ઘરનાને જ કેવી પડે નહીં તો પેટમાં દુખશે નહીં નહીં તો પેટમાં દુખશે હા બોલો તો હવે જો ને તમારા ભાઈ દામિની બેન હું એમને કેટલો પ્રેમ કરું છું આખી દુનિયામાં કોઈ પત્ની એના પતિને આટલો પ્રેમ નહીં કરતી હોય બોલો એ મસાલા ખાય ને તો એ મસાલા હું ચોડી આપું હવે તમે જ કહો આનાથી વધારે પ્રેમ કેટલો હોય ન હોય ન હોય ને તો પછી મેં એમને એ જ કીધું છતાં પણ તમારા ભાઈને મારા પ્રેમની કોઈ જ કદર નથી બોલો લે બોલો હવે શું કર્યું ભાઈએ હવે શું કર્યું શું આ તો પહેલેથી કરતા જ આવતા હશે ને મને આજે ખબર પડી કે આટલા બધા કાંડ છે તમારા ભાઈના કયા કાંડ કહું છું ને બધું એક સાથે જાણી લેશું થોડી વાર લગાડવા દો ધીમે ધીમે મારા ઇમોશન્સ ને બહાર આવવા દો કઈ વાંધો નહીં તમે ઇમોશન ને બહાર લાવો ત્યાં સુધી હું પાછી આવું કહું છું સાચું કહું દામિની બેન આ કેટલા દિવસથી તમારા ભાઈ ફોનમાં કોક સાથે વાત કરે છે તો અરે ફોનમાં વાત કરતા હોય ને તો પણ હજી બધી હરકતો કરે વાત કરતા કરતા મને થયું કે બિચારાને પૂછી લઉં કે શું છે પતિ છે ને પ્રેમ છે ને મને પણ જ્યારે એમની પાસે જઈને પૂછું ને હજી હરકત કરે એટલે ઠેકડા મારવા મળે છે વાંદરા જેવી હરકતો કરે છે નહીં ને વાત કરતા કરતા એક્સપ્રેશન એવા આવે ને કે શક જ પડે આપણને બોલો તમારા મગજમાં શું ખીચડી પાકી રહી છે ખીચડી ને ખીચડીમાં તો એવું છે ને કે મને એવી શંકા છે કે તમારો ભાઈ કોક સાથે ચાલુ છે શું કઈ પણ બોલો છો મારો ભાઈ છે ને એવો નથી ગમે એ મને એવું લાગે છે કે તમારે છે ને ભાઈ સાથે કોઈ વાતનો બદલો લેવો છે આ ગઈકાલે તમને મૂવી જોવા લઈ જવાના તને નહોતા લઈ ગયા એટલે આ બધું કરો છો ને શું બોલો છો તમે અરે એક મૂવી માટે હું કઈ મારા પતિની આગ્રહ ઉપર થોડો હાથ નાખું ગલત વાત સાચું તો આવું બોલાય જ નહીં તમારે પણ આવું ફીલ કરું છું દામિની બેન સમજતા કેમ નથી મારા પતિ ઉપર મને શોખ જાય છે ખબર છે આજે પણ શેરીમાં બધાની સામે વાતો કરતા હતા ફોનમાં એ પણ અરે કોઈ ફ્રેન્ડ હશે એ તમને વેમ થયો હશે અને તમારી ફિલિંગની છે ને પપુડ ઉવાળીને ઘા કરી દો ખોટી છે તમારી ફિલિંગ અચ્છા મારી ફિલિંગ ખોટી છે અને હરકતો કરે છે એ ખોટી નથી પોતાના ભાઈને નહીં પૂછે કે તમે આવું શું કામ કરો છો પણ મારો ભાઈ તમને બહુ પ્રેમ કરે છે એવું નહીં કરે પ્રેમ હોત ને તો ફોન ચેક કરવા આપ્યો હોત ના આપ્યો ને એનો મતલબ કે પ્રેમ જેવું આ દુનિયામાં કઈ છે જ નહીં શું કઈ પણ બોલો છો તો ભાઈને સીધી રીતે પૂછી લેવાય ને આ વાતને પેટમાં રાખી ગોળ ગોળ ફેરવો છો એના કરતા પૂછી લીધું હોત તો અહીંયા સુધી વાત જ ના પહોંચે વાહ મારી નણંદ વાહ ક્યાં હતા તમે હા પેલા મેં જ પૂછ્યું તું સીધી રીતે જવાબ ના આપ્યો એટલે તો શક ગયો મને તમે શ્યોર છો 110% શ્યોર છું કે ખૂબ સાથે વાત કરે જ છે લોક કરી દઉં લોક તો પણ જો મને મારા ભાઈ પર વિશ્વાસ છે તમને અરે તમારા વિશ્વાસનું અથડું કરવાનું મારે કેટલી વાર કહું શક છે તો છે હા તો રાખો ને પણ મારા પર શું કામ રાડો નાખો છો તમારે મારી હેલ્પ કરવી પડશે દામિની બેન હું નહીં તો આ દુનિયામાં નણંદ પોચાઈના સંબંધ પર દાગ લાગશે દાગ હું તમે પોતે અને જો એવું નહીં કરો ને તો તમને ખબર જ છે કે હું શું કરીશ શું કરશું તમારા ભાઈના મસાલા ચોડવાનું બંધ તેનાથી મને શું ફરક પડવાનો છે નહીં કરતા ને હું આ ઘરમાં રહીશ જ નહીં તો એમના મસાલા કોણ ચોરી આપશે એમને ખાવાનું કોણ આપશે એમની સાથે વાતો કોણ કરશે એમને પ્રેમથી કોણ રાખશે એટલે તમે હવે મને ધમકી મારી રહ્યા છો ડરાવો છો મને વાવ કેટલા વેલા સમજી ગયા હા ડરાવો છો મને યસ તો તમને શું લાગે છે તમે ડરાવશો ને હું ડરી જઈશ વાંધો નહીં ના ડરો ને મારાથી છેલ્લે કાંઈ નહીં થાય ને તો આટલી મોટી ચિઠ્ઠી લખી દઈશ કે આ ઘરમાં બધા માણસો ખોટા છે મને ટોર્ચર કરે છે અને સહન ન થતાં હું કેરોસીન છાંટીને મરી જાઉં છું સોરી કેરોસીન તો આવતું નથી ને ગેસનો બાટલો ઉડાવી દઈશ એમાં અમે બધા ઉડી જઈશું ને એટલું બધું નથી કરવું અરે હું તો કહું છું હું તો ડરી ગઈ તમારાથી બોલો ક્યારથી તમારો સાથ આપવાનો છે હું સાથ આપવા તૈયાર અત્યારથી જ અત્યારથી જ હા ઠીક તો આ લ્યો તમારા વાસણ થેન્ક યુ બા
શું છે બા કરીને આવી અને બેસી ગઈ, શું વાત છે, ભૂલી ગઈ? કહું છું ને, ભાઈ ક્યાં છે? ભાઈ ક્યાં છે એટલે તું અંદરથી આવી, તને ખબર હોવી જોઈએ ને. ઘરમાં નથી ને ભાઈ એટલે પૂછ્યું. હા નથી, કામે ગયો હશે. શું થયું, કઈ મગાવું? તું મગાવું નથી, પણ તમે ભાભીને થોડું સમજાવો. હું અત્યારે જે પણ બોલીશ ને એ મારા શબ્દો નથી, એ બધા શબ્દો ભાભીના છે. હું ફક્ત તમારી પાસે એ શબ્દોને પહોંચાડું છું. શું થયું, શું મીરાએ શું કર્યું અને શું બોલી? હા ભાભી જુઓ ને, આ ભાઈ પર અવારનવાર શક કર્યા કરે છે કે કોકની સાથે વાત કરે છે ને કરે છે. હે ભગવાન, આ બાઈની જાત એટલે ખરાબમાં ખરાબ, શંકાનું આખું મંદિર એટલે સ્ત્રી. કેમ એના પતિએ કોઈની સાથે વાત ન કરાય, કાંઈ ન કરાય, આટલી બધી શંકા હોય? કરવી જોઈએ ને હું ક્યાં ના પડું છું કે ના કરવી જોઈએ, પણ તો મને ન સમજાણો. હું મને નથી ખબર, ભાભી આવું જોયું અને કહેતા હતા કે મેં તમારા ભાઈને પૂછવાની કોશિશ કરી, એમની સાથે વાત કરી, પણ મને ફોન પણ ના બતાવ્યો અને મારી સાથે સરખી વાત પણ ના કરી, વાતને ટાળતા હતા. દામિની, તું મને એક સવાલનો જવાબ આપ. તું ઓલા નેહા ભાભી સાથે વાત કરે છે, એના હાથમાં એનું નાનું બાળક છે, અને વાત કરતા કરતા તું એને ચુમ્મી આપે તો એ ખોટું કહેવાય? હા, સાંભળનાર નહીં દેખાતું નથી, પણ ઓલું ચુમ્મી આપે ને એ ખબર પડે એટલે એ ખરાબ હોય? ચુમ્મી નાના બાળક નહીં અપાય, વડીલ નહીં અપાય, તો એ કંઈ ખોટું કહેવાય? ના ના બા, વાતો તમારી એ સાચી છે. આવું હોઈ શકે, આ ભાભીને છે ને કંઈક ખોટી શંકા પણ થઈ હોઈ શકે, પણ હું તો એમ કહું છું કે શંકા કરવી જ શું કામ જોઈએ ભાભીએ. અને તમને ખબર છે, હા ભાઈનો પણ છે ને આમ બરાબરનો વાક છે, અરે ભાભીને શંકા જાય એવું કામ જ શું કામ કરવું જોઈએ? કેમ, આદિ તો એવું કરે જ નહીં. આદિ છે ને ચોખ્ખો અરીસો છે, એમાં જરાય ધૂળ ન જામે. કેમ, તને કેમ એવું લાગે છે કે તારો ભાઈ આવું કરે છે? હું નથી કહેતી ભાઈ એવું કરે છે, મને તો જે ભાભીએ કીધું ને હું તમને કહું છું. મારું કહેવાનું એટલું છે કે ભાઈએ થોડું સાવચેત રહેવું જોઈએ ને, ભાભી એમના પર શંકા કરે, એ બંને વચ્ચે ઝઘડા થાય, એવું કરવું શું કામ જોઈએ? એમની એમને કોઈ સાથે શું કામ વાત કરવી જોઈએ? દામિની, તું એમ કહી છે કે ભાઈએ સાવચેત રહેવું જોઈએ, સાવચેત એને રહેવું જોઈએ જે કંઈક ખોટું કરતા હોય, પણ જેના મનમાં કંઈ પાપ ન હોય, જેની ખુલ્લી કિતાબ હોય, તો એને શું કામ કોઈનાથી સાવચેત રહેવું જોઈએ? એ છે, પણ તમને ખબર છે બા, ભાભી એવું કહેતા હતા કે જો એમની શંકા સાચી નીકળશે અને અમને આમ ચાલતું રહ્યું ને તો એ આ ઘર છોડીને જતા રહે છે. બસ, આમે બૈરાવને શું ધંધો હોય, કા વરને કે આમ નહીં લઈ આપો તો હું ઘરે જતી રહીશ, નણંદનું કંઈક હોય તો કે હું ઘરે જતી રહીશ, સાસુ કંઈક બે શબ્દ બોલે તો કે હું ઘરે જતી રહીશ. સ્ત્રી પાસે બે જ હથિયાર છે, એક એના આંસુ અને એક પિયર જવાની ધમકી, બીજું કાંઈ ન હોય. હા શું વાત કરો છો બા, સાચી વાત છે. તમે એક સ્ત્રી થઈને આવું બધું બોલો છો, આવું ના બોલવું જોઈએ. હું સ્ત્રી છું, પણ હું પરણીને આવીને ત્યારથી ઘરને વરને અને સંતાનોને બધાને સાચું છું. આજ સુધી મેં મારા વરની ઉપરવટ જઈને કીધું નથી કે હું પિયર જતી રહીશ, મેં નથી કીધું. તમારી વાત થાય બા, તમે તો મહાન છો ને, પણ હવે આ ઘરમાં જે ચાલી રહ્યું છે એનું શું કરવાનું? કાંઈ નહીં, હું મીરાને સમજાવીશ, પણ એ ક્યારે? મીરા કોઈક પ્રશ્ન લઈને આવશે ત્યારે હું સામેથી એને કાંઈ કહેવા નહીં જાઉં, કારણ કે મને મારા આદિ ઉપર વિશ્વાસ છે કે મારો આદિ એવો છે નહીં અને એવું કરે નહીં. એવું કરવું હોત ને તો એને લગ્ન જ ન કર્યા હોત. પ્રશ્ન મને આવ્યો ને એટલે ભાભીએ પ્રશ્ન મને કર્યો અને એ પ્રશ્ન મેં તમને આપ્યો, ઇનડાયરેક્ટલી ભાભીએ તમને જ વાત કરી કહેવાય. હા તો એ આવશે ને સામે, એટલે આ બધામાં મારે જ પીસાવાનું છે. નથી તમે સમજતા, નથી રસોડામાં ભાભી સમજતા. મીરાને ભૂખ લાગી હોય અને તું ખાય ને તો મીરાના પેટમાં ન જતું રહે, એને જ ખાવું પડે. એવી રીતે એના પ્રશ્નોના જવાબ એ જ્યારે મારી સામે આવશે ને ત્યારે હું આપીશ, એટલે તારે ખાલી સાંભળીને છોડી દેવાનું. સારું, તો આ વાતમાંથી હું મારા ઊંચા કરી રહી છું, જેને જેમ લડવું હોય ને એમ લડો. હા બસ, તારે સાંભળવાનું જ નહીં. નહીં સાંભળું, તમે કહો છો એમ જ કરીશ. બરાબર છે બેટા, માથું થોડુંક ભારે થઈ ગયું છે, તો શું બનાવાય?
ચા બનાવને આપડા દેવની જિંદગીમાં ચા બનાવને બીજાના ઝઘડા સોલ્વ કર્યા સિવાય કઈ કામ નથી મારી પાસે મારી દીકરી બહુ ભોળી છે જોયું ને આ શોપિંગની ચોકલેટ આપીને ગયા અત્યારે ઘરે આવવામાં પણ ખબર નથી પડતી કેટલું લેટ થઈ ગયું ફોન કર્યા તો ફોન પણ વ્યસ્ત આવે જાગતે રહેના આવી ગયા જાગતે રહેના હા બહુ વેલા આવી ગયા છો તમે પતિ તમારે અત્યારે નહોતું આવવાનું તમારે સવારે 5 વાગે આવવાનું હતું ઓહો ખરેખર લેટ થઈ ગયું છે આ તો આ ઘડિયાળમાં તો મારું ધ્યાન જ નહોતું રહ્યું શું થયું કેટલું ખોટું બોલ છો કેટલું ખોટું બોલ છો આવતાની સાથે શેનો ઉપાડો છે આ હે શોપિંગ કરવા લઈ જવાના હતા ને એ તો ના લઈ ગયા ફોન કરીએ તો ફોન વ્યસ્ત આવે સાચું બોલો ક્યાં હતા એવું જરૂરી છે કે શોપિંગ નું કહીએ એટલે શોપિંગ કરાવવા લઈ જ જવા પડે હા દસ્તાવેજ છે તારી પાસે શું દસ્તાવેજ છે દવાખાનામાં દાખલ કર્યા હોય અને ડોક્ટર એમ કહે કે ઇમરજન્સી છે અને ઓક્સિજનમાં રાખવા જ પડશે તો રાખવા જ પડે નહીં તો જાય હા તો જાય તો જાય બીજું શું હોય અચ્છા એટલે શોપિંગ ની વાત છે શોપિંગ તો બીજા દિવસે થશે ને એ ઇમરજન્સી કેસ હતો આપણો કોઈ ઇમરજન્સી કેસ નહોતો તું એને કારણ આપે મારો ઇમરજન્સી કેસ જ છે કોને ખબર ક્યારે તમારા ભાંડા ખુલે ને ક્યારે મારા ઘર મૂકવું પડે એ પહેલા થોડીક શોપિંગ કરી લઉં ને તો નવા કપડાં તો પહેરાય ભાંડા શેનો ભાંડો હે જ્યારે જુઓ ત્યારે એક જ વાત લઈને બેઠી છે કોની સાથે વાત કરતા હતા વ્યસ્ત કે એમાં કામમાં હતો એટલે ફોન વ્યસ્ત આવતા હોય તો એમાં ઘોંકા શું મારી લ્યો છો તું મને હામાં ઘોંકા હે ના મારે તું હે અરે તમે છે ને બુદ્ધિ વગરના છો એક નંબરના તું તું છો બુદ્ધિ વગરની કોણ જાણે આવો પતિ મને ક્યાંથી મળ્યો મને પણ એ જ નથી ખબર પડતી ક્યાંથી આવી પત્ની ભટકાણી છે સર ફોન ક્યાં વ્યસ્ત હતો લાવ તમારો ફોન ફોન બંધ થઈ ગયો છે અચ્છા જોઉં છું કેવો અરે પણ કહું છું ને તને ફોન બંધ થઈ ગયો છે હું માંડ્યું છે આ જો રાતના કેટલા વાગ્યા છે અને આખા ધર્મવાળા બધા જાગે ને સાંભળે તમને લોકો રાતે નિરાત નથી આને સમજાવો ને એલા બેવ હરખા છો ઉંદર બિલાડા જેવા આમાં કોને સમજાવું ને કોને ન સમજાવું શરમ નથી આવતી હા ને બિલકુલ શરમ નથી હા ને હે પાછા ભારની શરમ હોત ને તો આટલા મોડા ઘરે આવતા જ ના હોત ધીમે મરો ધીમે આ હું છે મમ્મી આખો દી પતિ પત્ની બાતતા હોય ને તો એ રાતે તો શાંતિ હોય પણ તમે બે તો કોણ જાણે ઘુવડ જેવા છો આખી રાત જાગવાનું ને આખી રાત ઝઘડા કરવાના આ મને તો ઊંઘવા દો મારે હવારે વહેલું ઉઠવાનું હોય તમારી વહુને સમજાવો હા શાંતિથી સૂઈ જવાય એક તું ઓછો નથી એક બોલે ને એક ચૂપ રહે ને તોય કઈ ઠંડુ પડે પણ હાળા તો બેવ ધકેલા છે સાચી વાત છે તમારી બા તુંય જરાય ઓછી ની નથી એ બાઈડીઓમાં તો કેટલી ઠંડક હોય પુરુષ ગરમ હોય ઈ બોલે ને તો આપણે જરાક ચૂપ મરાય એની સામે નો થવાય આ તો એક બોલે તો ઈ ચાર બોલે અને તું શંકા શંકા છે ને એ સૌથી મોટું બીજ છે દુશ્મનીનું અને એ જ ઝઘડા ઊભા કરાવે અને એ જ કરે છે હા જ્યારે જુઓ ત્યારે લેટ શું કામ આવ્યા ફોન વ્યસ્ત કેમ આવે છે અરે માણસ કામે ગયો હોય તો કામ કરતો હોય તો ફોન વ્યસ્ત આવે આદી મારી વાત સાંભળ તું બહાર કામે જતો હોય તો એકવાર એને કહીને જતો હોય તો કે હું જાઉં છું કામે જાઉં છું ત્યાં ફોન નહીં ઉચકાય અને હું આટલા વાગ્યાની આસપાસ આવીશ એમ કહી ન જવાતું અને તું તને ખબર છે કે તારો વર કામે જતો હોય તો એના પર શંકા કર્યા કરવાની ક્યાં ગયા હતા ને હું કર્યું ને હું આમ કર્યું ને શંકા કરી જ નથી મને તો ખબર જ છે કે ખોટું બોલે છે હાથમાં પ્રૂફ નથી એટલે જોયું સાંભળો હજી કહો એને એ ઈ શંકા કહેવાય ડોબી ઈ શંકા કહેવાય જ્યાં સુધી તારા હાથમાં વાત ન આવે ને ત્યાં સુધી કાંઈ ન બોલાય ચૂપ મરાય ઉભાર્યો નથી એમ જ તારું આપો પ્રૂફ ફોન આપો અરે ફોનમાં ચાર્જિંગ નથી અને ફોન છે નો આપું મારો હા જ્યારે જુઓ ત્યારે ધમકાવે છે ફોન આપો ફોન આપો એક મિનિટ મીરા તારામાં કઈ અક્કલ જેવું છે જો એ ખોટા કામ કરતો હોત ને તો એ ફોનમાંથી જે પણ કઈ કરે ને પછી એને કાઢી નાખે પણ એવું કઈ નથી અને બીજું કે તું એમ કહે છે કે ફોન લાવો એમાં તું હું જોઈ નાખવાની હતી કઈ નથી ફોનમાં કઈ ન હોય તો આપને હા ગુડી દો ને અરે મારા ઇમ્પોર્ટન્ટ ડેટા ઉડાડી દે છે હા રાતના સૂતો હોઉં ને ત્યારે ફોન ઘૂમરતી હોય છે ફાઇલ ન મોકલની જગ્યાએ મોકલે ને રાતના કોકને ફોન કરીને પૂછે કોણ બોલો છો હા તંતણ વાગે ફોન કરે એટલી ડોબી છે આ આવું કરીશ તું એ પતિ ઉપર શંકા ન કરાય ડોબી ન કરાય હાલો હવે બધું બહુ થયું હોઈ જાવ બેવ જણા હોઈ જાવ
અને હવે જો મને અવાજ આવ્યો ને તો હું તને મારી મારીને અંદર લઈ જઈશ. મને? હા, મારી હારે ઉડાવીશ તને. હાળો બેઉ જણ તો મંડી પડ્યા છે બીજા બટા. હે, પાછું તારે હવારે વેલું ઉઠવાનું. તું હોઈ જા. હા, ઉઠીને કામ કરવા લે ને બેટા. હા બા, હોઈ જા. ગુડ નાઈટ. જાઓ. જાઓ. હું બહાર જાઉં ને પછી અવાજ મને આવો ન જોઈએ. હા, જાઓ. હોઈ જા બટા, હોઈ જા. તું હોઈ જા શાંતિથી. ને છે ને મારો મગજ હવે ખરાબ ના કરતી. મગજ મારો ગયો ને તો તને ખબર નથી હવે હું શું કરીશ. શું કરશું? મારે જવું છે, બતાવો મને. તું લોહી પીશ ને મારું. હું અહીંયા સુવાનો જ નથી. હા, પડી રહે એટલી ખબર જ હોય. ઉપર જઈને ફાતો કરવી હોય એટલે એના જ સુવે ને. પણ પકડીને તો રહીશ જ. આજે ઘોકા માર્યા છે ને એ બધાનો હિસાબ લઈશ. આપણા કામમાં કઈ જોવાનું હોય જ નહીં. તમે ચિંતા શું કામ કરો છો? તમે બસ પેમેન્ટ નાખો એટલે સમજો કે કામ થઈ ગયું. અરે ડાબા ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો હાથો બરાબર છે, તોય હું જમણા હાથે કરીશ બરાબર, એટલે કામ પાક્કું થાય. ચાલો પછી ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં તમને ફોન કર્યો હતો. મીરાબેન. રણકભાઈ. હા, બોલો શું કરવાનું છે? લગ્ન કરાવવાના છે કે પછી લગ્ન તોડાવવાના છે? કોઈનું કરાઈ નાખવાનું છે કે કોઈનું કરી નાખવાનું છે? બોલો બોલો શું કરવાનું? કામ બોલો. પણ તમે બોલવા દો તો બોલું ને. મારે તો ઘણું બોલવું છે. આ હવે હું નહીં બોલું, પહેલા તમારો વારો. સાચું કહું ને રોનકભાઈ, અમારા પતિ મારા પતિ છે ને પતિ નથી, પતિ ગયા છે. એટલે હું ડોક્ટર નથી, આ બધા પ્રોબ્લેમ હું સોલ્વ નથી કરતો. જુઓ તમે સમજ્યા નહીં, પતિ ગયા છે પણ દવાખાને જવા જેવા પતિ નથી ગયા. પતિ ગયા છે પણ મારા પતિ એમ પતિ ગયા છે કે કોઈક છોકરીની પાછળ પતિ ગયા છે. અચ્છા, તમારા પતિ કોઈક છોકરીની પાછળ ગયા છે એટલે તમે કીધું કે પતિ ગયા છે. હા, હવે એમાં મારે શું કરવાનું છે એ કહો. લો, તમે શું કરવાના હતા? આટલા વર્ષોમાં હું કઈ ન કરી શકે તો તમારાથી શું તંબુરો થવાનો? મારો મતલબ છે કે તમારે કરવાનું છે એવું કે જાણવાનું છે કે કોણ છે. હા તો એવું બોલો ને, તમારાથી તંબુરો થવાને એ બધા પંચ મારવા જરૂરી હતા? આદત છે ને વધારે બોલવાની. સોરી આ રોનકભાઈ, દિલ પર મારી વાતને નહીં લેતા. કઈ વાંધો નહીં. પણ સાચું કહું ને તો મારું દિલ બહુ દુખી છે અત્યારે. બોલો. અરે અરે અરે, તમે ચિંતા ન કરો મીરાબેન, તમારા ભાઈ જેવો રોનક ઊભો છે ને. તમે સમજી લો કે આજથી તમે મારી બેન અને તમારું ઘર વસાવવું. વસાવવાનું છે ને કે તોડવાનું છે? વસાવવાનું છે. એની જવાબદારી મારી. હવે તમારે શું જોઈએ છે કે તમારે તપાસ કરવાની છે કે તમારો પતિ ક્યાં જાય છે, કોની સાથે જાય છે, કેવી રીતે જાય છે, શું કરવા જાય છે, અને ત્યાં જઈને શું શું કરે છે, શું નથી કરતો, બધી જાણકારી. ઓફિસે જાય છે કે નથી જતો, ઓફિસ નું કહીને ઘરેથી ક્યાં જાય છે, ઘરેથી શ્વાસ લેતા જાય છે. ઘરેથી ઓફિસ નું કહીને નીકળે છે, પછી ઓફિસે જ જાય છે કે પછી ઓફિસેથી ઘર નું કહીને નીકળે ત્યારે બીજે ક્યાંય જાય છે, આ બધું કહેવાનું છે ને. એટલે તમને મારે જાણીને કહેવાનું છે ને. હા, તો જો હવે આપણે સંબંધમાં બંને ભાઈ બહેન બની ગયા છીએ. બની ગયા કે નહીં? હા હા, તું મારી બેન રાખડી બાંધવા આવી જજે. પાકું. તો હવે મારે ફીસ દેવાની તો કઈ ઉપાધિ છે નહીં, મફતમાં મારું કામ થાય છે ને. મફત તો મારા બાપનું કામ એ નો કરું બેન. આવી ગયા ને લાઈન ઉપર, મને ખબર જ હતી. અભી દેખો દેખો બેના, પ્યારી બેના, આપને વો કહાવત તો સુની હોગી ના કે ઘોડા અગર ઘાસ સે દોસ્તી કર લેગા તો ખાયેગા ક્યા. હું તો બધા મારા ક્લાયન્ટને મારા ભાઈ બહેન મારા પરિવાર સમજું છું. હવે બધા પાસેથી હું ફીસ ન લઉં તો આ ટીશર્ટ જોયું તમે? 150 રૂપિયાનું લીધું, મસ્ત છે. 20 ખાલી ઓછા લગાડ્યા. ગણિત આવડે છે? બરાબર જ બોલ્યો. 20 15,000 છે. સિરિયસલી? તમને શોપિંગ કરતા તો આવડતી જ નથી. હવે તમે મને તમે પંચ મારવા જ આવ્યા છો કે પછી કામની વાત કરવા? કામની વાત તો કરવી જ છે, પણ તમે ક્યાં કરવા દો છો? આ તમે પૈસા નું કીધું ને તો મારું દિલ વધારે દુખવા માંડ્યું. કઈ વાંધો નહીં, તમને હું 10% ડિસ્કાઉન્ટ આપીશ. સાચું? હા, તમે મારી બેન છો ને એટલે. હવે આપણે સિરિયસ વાત ઉપર આવીએ. જી જી, એકદમ. ઘરવાળો છે ને એ કોઈ છોકરીની સાથે વાત કરે છે, આવી મને શંકા છે. જો કે મારી શંકા સાચી હોય એ પાકું જોઈએ, કારણ કે સ્ત્રીઓ ક્યારેય ખોટું વિચારી જ ન શકે, અને ખોટી ખોટી શંકા તો સ્ત્રીઓ કરી જ ન શકે. જ્યારે અમને ખબર હોય ને કે આમાં કઈ દાળમાં કાળું છે, ત્યારે જ અમે આખી દાળને હલાવી હલાવીને જોઈએ કે આમાં કાળું ક્યાં છે. ધન્ય છો તમે, મહાન છો તમે. થેન્ક યુ. અને તમારા જેવી સ્ત્રીઓના લીધે જ તો મારો ધંધો ચાલે છે. સાચી વાત. તમે શંકા નહીં કરો તો હું તપાસ કોની કરીશ?
બરાબર છે આ તમારી જેવા શંકાશીલ પતિ પત્નીઓ છે ને એટલે જ મારા જેવાનું કામ ચાલે છે સમજો કે મારી દાળ રોટી આ 15000 ના ટી-શર્ટ તમારા તરફથી જ છે કાઈ વાંધો નહીં પછી મને થેન્ક યુ કહી દેજો કેટલો મસ્ત દેખાય છે તમને પણ ગમ્યો તો એની પાછળ પડી જતી હશે મને લાગે છે કે એક નહીં પણ ટોકન થોડું જોશે કારણ કે ફ્રીમાં તો હું મારા બાપનું નથી કરતો હે ને નાનો હતો ને પપ્પા મને વસ્તુ લેવા મોકલે ને તો એમાં 2 રૂપિયા કમિશન લેતો વાંધો નહીં પૈસા મળી જશે ગૂગલ પે કરી આપીશ પણ તમે તમારું કામ પાકું કરજો શિકાયત ના આવી જોઈએ પાકું એટલે ફેવિકોલ કા મજબૂત જોડ તોડને સે ભી ના ટૂટે આપણું કામ પાકું જ હોય વેરી ગુડ મળીએ હા હા ભૈયા હા હા બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો આવજો આ હા હા આ થોડા વધારે તો કહેવાય ગયા હતા 02 પર છોકરી હોશિયાર હતી 150 નહીં પણ 250 નું તો ખરું ધ્યાન રાખવું પડશે બોલવામાં પકડાઈ જવાય આહા અ બોલો બોલો શેઠ તમારું કામ નથી થયું થઈ જશે હા ઓકે મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે ઘરમાં વારંવાર મીરા મારા ઉપર શંકા કરે છે હું કેવી રીતે તને મળવા આવી શકું તું જો મને થોડો સમય આપ હું ચોક્કસ તને બહાર લઈ જઈશ હા હા સાંભળ અને હું શું કહું છું આઈ લવ યુ ખોટું નથી બોલતો સાચેમાં કહું છું આઈ લવ એટલે કોણ છે ના 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 તને નથી કહેતો હા હા તો હું કહેતો હતો કે આઈ લવ યુ હા અરે અહીંયા આવ તો અહીંયા આવ આ ડોકિયા હું તાણતો તો ત્યાંથી હે કોણ છે કોણ છો તું એસડીઓ અરે હું એચડીઓ એચડીઓ નહીં એસડીઓ સ્પેશિયલ ડિટેક્ટિવ ઓફિસર રોનક માયસેલ્ફ તમારી કંપનીમાંથી આવ્યો છું અરે મારી કંપનીમાંથી કોણે તને મૂક્યો ને હું એ તને તને એટલે શું ભાઈ સમજે છે હા તો ભાઈ જ સમજે જુનિયર શું તારો હા બી રીતે કોણ હેડ ઓફિસમાંથી મોકલ્યો છે મને અરે કઈ હેડ ઓફિસ કંપનીમાં કામ કરે છે ને હા કરું છું ને આ તો એમાં હેડ ઓફિસે હોય ને ભણેલો છો ને મેં આજ સુધી કોઈ હેડ ઓફિસ નથી જોઈ ને તું આ પણ જોવાની ન હોય કારણ કે તમને લોકોને અલાઉડ જ નથી મારા જેવા ઓફિસર ક્લાસ ત્યાંથી આવે એસડીઓ આ એસડીઓ એસડીઓ સોડા જેવું લાગે છે સોડા કે ને આ તારે જે સમજ હોય સમજ પણ હવે સમજ કે હું શું કમાઈ આવ્યો છું અને જો એકવાર સમજાવી સમજીને સમજી જશે નહીં સમજે તો પછી હું ફરીવાર નહીં સમજાવું એ પહેલા કહી દઉં છું સમજાવવા શું આવ્યો છે કે હું સમજી જાઉં ને ન સમજુ તો તું શું સમજાવીશ ને સમજાવવા શું માંગે છે મને સમજાવી દે એટલે હું સમજી જઈશ જો તું કંપનીમાં નોકરી કરે છે કંપનીની એક હેડ ઓફિસ હોય હેડ ઓફિસમાંથી મોટા મોટા સાહેબ લોકોએ મને ઓર્ડર કર્યો છે તારી તપાસ કરવા માટે તપાસ અરે મારી શેની તપાસ મેં શું કર્યું છે તે મારી તપાસ કરે કંપનીને શંકા છે કે તે નેશનલ લેવલનું કોઈ મોટું કૌભાંડ કર્યું છે નેશનલ લેવલનું કૌભાંડ અરે નેશનલ લેવલનું કૌભાંડ કર્યું હોય તો અહીંયા થોડો આવ પીએમઓમાંથી સ્પેશિયલ ફોન આવ્યો છે તારી તપાસ કરવા માટે કેમાંથી એ હું ભૂલી ગયો છું પછી કહીશ પણ ફોન આવ્યો છે હું એચઓડી માંથી મને ભૂલાવી દઈશ લા હા પણ જુઓ તમે મારી વાત સમજો આ તમારી કઈ ભૂલ થાય છે આ કંપનીમાં ઘણા બધા વર્કરો કામ કરે છે એમાંનો કોઈક બીજો હશે હું નહીં હું શરીફ માણસ છું આદિત્ય ગોંડલિયા પોતે એને આખું ગામ ગોતે હું પણ ગોતતો ગોતતો જ આવ્યો છું નામ તો આજ છે ને
નામ તો બરાબર છે. હા, તારી ઓફિસમાં બીજો કોઈ આદિત્ય છે? ના. હોય તો પણ ગોંડલિયા તો નહીં જોઈ ને? ના. હા, તો પછી તો તારી જ તપાસ કરવાની છે. અને જો સાહેબ, આપણે આ તારી પ્રોફાઇલ પ્રોફાઇલ તો બરાબર. તારો ફોટો છે? મારો જ છે. હા, દાઢી થોડી ત્યારે ઓછી હતી પણ ફોટો આ જ છે ને? આ જ છે. હેન્ડસમ લાગે આમાં, છોડે બધું, પણ ફોટો આ જ છે ને? આ જ છે. હા પણ સાહેબ, હા તો ખોટું કહેવાય ને, કંપનીનો વફાદાર માણસ છું. મેં કોઈ દિવસ કંપનીની વિરુદ્ધ કંઈ વિચાર્યું જ નથી. સમયસર જાઉં છું, સમયસર આવું છું, ક્યારેક ક્યારેક રજા પાડું છું ને ક્યારેક બોસને ખોટું પણ બોલું છું, એનાથી વધારે કંઈ નહીં. હા હા, ચલ તારી તપાસ, થોડું ઇન્ટરવ્યુ લઈ લઉં તારું. ઇન્ટરવ્યુ? તપાસ કરવી પડશે ને, રિપોર્ટ બનાવવાની છે. એમાં ઇન્ટરવ્યુ ક્યાંથી આવ્યું? હા, ક્યારે ઘરવાળીને ખોટું બોલ્યો છે? સાચું કહેવાનું કે ખોટું? સાચું જ બોલવું પડશે ને, ખોટું બોલીશ તો લાઈ ડિટેક્ટર છે મારી આંખોમાં. હા, બોલ્યો છું ને ઘણી વાર. હા, ઘરવાળીને ખોટું બોલીને ઓફિસનું કહીને બહાર ફરવા જાય છે? જાવ જ છું ને, હાલતા ચાલતા. મૂવી જોવા જાય છે? જાવ છું. ગાર્ડનમાં જાય છે? પહેલા એ કહી દો કે આ બધી ડિટેલ ઘર સુધી નહીં પહોંચે ને. ના ના, કોન્ફિડેન્શિયલ, ખાલી કંપની માટે. પૂછો, હવે જે પૂછો એનો જવાબ આપો. હા, તારું કે બાર અફેર છે? હા. હે? હા, બિંદાસ કહું છું ને. હા, મારે સાહેબને ફોન કરવાનો છે, હું પછી મળું તને. હે? રિપોર્ટિંગ કરવાનું છે, રિપોર્ટ બનાવવાનો છે, અર્જન્ટ. એક મિનિટ. જો ફેરની વાત કરી તમે? ના ના, હું તો ફેર સમજ્યો. હા હા, તું શું સમજ્યો? ફેર તો તારે કોઈ અફેર નથી? ના 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 ના, તો રિપોર્ટ ના બનાવું? ના ના, કઈ નહીં. આઈ એમ વોચિંગ યુ, તારા પર નજર છે મારી. હા હા સાહેબ, આ વખતે બચી ગયો. ભલે. હા હા, જય હિન્દ. હા, જય હિન્દ. જય હિન્દ. હા, ગજબના સીઆઈડી ઓફિસર છે. હા, આ પહેલી વાર જોયો મેં સીઆઈડી ઓફિસર. હા, ક્યાંથી આવ્યો એ તો ખબર જ નહોતી પડી. ખબર નહીં કંપની કયો બદલો લઈ રહી છે મારી સાથે. હા, સોડાને મારી પાછળ શું કામ લગાવ્યો હશે? ભાઈ, ઓ ભાઈ. શું છે? મારું મગજ એમ પણ ખરાબ છે. શાંતિ જ રાખજે, કઈ ના બોલતો વધારે સારું. તારા કામની વાત છે, સાંભળવી છે કે જાઉં? કઈ નથી સાંભળવી ને, હું જાઉં. તો મારું દુઃખ પણ સાંભળ ને, એમ પણ ક્યારનો વિચાર કરતો હતો કોને કહું કોને કહું. તું આવી છે, થોડુંક સાંભળી લે. સાંભળું ને, કેમ નહીં સાંભળું? મારે તારું સાંભળવાનું, તારી બૈરીનું સાંભળવાનું, મારે બાનું સાંભળવાનું, મારે બધાનું સાંભળવાનું છે. મેં સાંભળવા તો જન્મ લીધો છે. કેટલા વર્ષ સાંભળવાની? આ ઘરમાં હવે થોડા વર્ષની મહેમાન છો, પછી વિદાય લઈને જવાની જ છો ને, તો થોડુંક સાંભળી લે. પહેલા મારી વાત સાંભળ. પહેલા તું મારી સાંભળ. પહેલા મારી. હું કહું છું ને, લેડીઝ ફર્સ્ટ. મોટો હું છું ને, લેડીઝ ફર્સ્ટ. અરે, લેડીઝ બધી જગ્યાએ ફર્સ્ટ ના હોય. હા તો સાંભળ, એમાં શું થયું ખબર છે? મારે નથી સાંભળવું, તું મારી વાત સાંભળ. આજે કેવું થયું મારી સાથે? અરે, હું રસ્તામાંથી, કંપનીમાંથી, મોટો હેડ ઓફિસમાંથી કઈથી કોકને સોડાને મારી પાછળ લગાડ્યો છે. કઈ સોડા? સાદી સોડા? ના ના, એસડીઓ, સ્પેશિયલ ડિટેક્ટિવ ઓફિસર. તારી પાછળ? હા, તને લાગે છે મારું મોઢું જોઈને લાગે છે કે હું કોઈ ફ્રોડ કરી શકું? હે? અરે, એક રૂપિયાની ચોરી નથી કરી ક્યારે. મારો વિરુ ફ્રોડ કરે જ નહીં ને. હા, બોસ પાસે મેં ક્યારેય ખોટા બિલ પાસ નથી કરાવ્યા. આ ક્યારેક ક્યારેક વાઉચરમાં સાઇન કરાવી લેતો, પણ ખોટા બિલ તો નોત બનાવું, સાચા જ બનાવતો. અને છતાંય ખબર નહીં, આ હેડ ઓફિસ સુધી મેં નેશનલ લેવલનો ગુનો કર્યો છે. ખબર નહીં એવો તો મેં શું વળી ગુનો કરી નાખ્યો. કંપનીમાં આટલા બધા છે, એમાંનો મને જ પકડ્યો, અને આ ઓફિસર મારી પાછળ પડ્યો છે, મારી તપાસ કરે છે, ઇન્ક્વાયરી કરે છે, ન પૂછવાના સવાલો પૂછે છે, અને એ પણ પર્સનલી સવાલો પૂછે છે. સાંભળી લીધું? બહુ મસ્ત. શું બહુ મસ્ત? મને બીક લાગે છે. આ નોકરી હાથમાંથી જશે તો પાછું અત્યારે આ નોકરીની સાથે સાથે છોકરીએ જવાની છે. છોકરી? કોની છોકરી? તારી બૈરી. બૈરી? મીરાને શું થયું? હું છે ને અત્યારે રસ્તામાં હાલી આવતી હતી, મારા ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરતી હતી. ફોનમાં વાત કરતા કરતા મારી નજર આમ થઈ ને, એટલે મેં સામે જોયું તો ત્યાં કોણ ઊભું હતું? કોણ? ભાભી. તેવું તો ઊભી હોય લે, એ ટાટિયા હોય તો ઊભી નો રહે. પાછો ફરી જા ભાભી. હા, અને એની સાથે કોક છોકરો હતો. છોકરો? છોકરો? હા તો હશે કોઈ એનો સગલો. એમાં શું થઈ ગયું? હા, આપણને થોડી ખબર છે, તે તો દૂરથી જોયું હતું ને. હવે દૂરથી તને દેખાણું હતું બરાબર? મારી દૂરની
દીર્ઘ દ્રષ્ટિ છે ને એ બહુ જ મસ્ત છે, મને ક્લિયર દેખાતું હતું. અરે એ છોકરાએ છે ને ભાભીને આમ કર્યું તું, આમ પણ કર્યું તું. તું સાચું બોલે છે? અરે એકદમ સાચું, જૂઠું બોલું તો મરે મારા દુશ્મન. હે ભગવાન, હા મીરાને કેવી ગણવી, હા મારી લાઈન ઉપર ક્યારથી ચડી ગઈ. હે આવું કોણ કરતું હશે? તું? હું? હા ભાભી છે ને એ તારી કમ્પ્લેન કરતા હતા કે તું છે ને કોકની સાથે કરે છે. નહોતું, મીટિંગ બોલતો હતો ને એને હું સાંભળ્યું, એમાં હું શું કરવાનો? અને સાંભળ, આ તો ખોટું કહેવાય ને, મારી સાથે ચીટિંગ કરે છે. હા હા, હું ઘરમાં ના હોય એનો મતલબ એવો કે એ આવી રીતે શંકા મારી ઉપર કરે છે, ને પોતે પોતે આવું કામ કરે છે, જરાય શરમ નથી આવતી? ક્યાં છે એ? હા તો તેવું કર્યું એટલે ભાભીએ શંકા કરીને. મારું સાબિત થયું છે, જોયો મને કોઈ દિવસ કોઈ સાથે? બાઇક ઉપર જોયો છે? હા થિયેટરમાં જોયો છે કોઈ દિવસ? નહીં ને. હા શોપિંગ કરતા પણ મને પકડો કોઈએ? ન જ પકડી શકો ને, કારણ કે ગયો ગયો હોઉં તો પકડો ને. ઠીક, જો હવે મારા ફરજમાં હતું તને કહેવાનું, મેં તને કહી દીધું છે. હવે તારે ને તારી બૈરીએ જે કરવું હોય એને કરો. એક સાઈડથી તો એ મને ધમકી મારે છે કે તમે મને સપોર્ટ નહીં કરો, તમે મને સાથ નહીં આપો ને તો હું ઘર મૂકીને જતી રહીશ. અને એક સાઈડથી તું તારા રોદણા રોવે છે. હવે તું જો હું શું કરું છું. શું કરીશ? ઓલી સોડાની બાટલીને ફોડી નાખીશ, અને મીરા સાથે જે વાત કરતો હતો ને એને તો તોડી નાખીશ. હા બંને બાજુ છે ને. હું શું કહું છું, તારી જે પેલી સોડાની બાટલી છે ને એને જે મીરા ભાભી જેની સાથે વાત કરતા હતા એની મદદ ફોડી નાખ ને, બે એક સાથે પૂરું. એટલો બધો સ્માર્ટ હું નથી કે એક તીરે બે નિશાન કરી શકું, પણ હું વિચારીશ. હા બંનેનો ફેસલો કરી નાખીશ. મારી ઓફિસમાં નોકરી પણ બચી જાય અને મારી છોકરી પણ એટલે મારી ઘરવાળી પણ બચી જાય. બંને બાજુ રસ્તા ન કરું ને, તમારું નામ બદલી નાખું. હા તો બીજું નામ વિચારો. હા મમ્મી આવું છું. મમ્મી બોલાવે છે. નામ તને કોઈ ગમતું હોય તો જરા વોટ્સઅપ કરી દેજે. મારી સાથે આવું થશે? શું કરે તું? હા અરે શું શું કરે છે? ફોનમાં વાત કરું છું, દેખાતું નથી. કોની સાથે? ફ્રેન્ડ હતી મારી. ફ્રેન્ડ હતી? કેટલા ફ્રેન્ડ છે તારા? તમે મારા પર શંકા કરી? હા શંકા કરું છું, શંકા કરી નહીં શંકા જ કરું છું. લે ને તારે સાંભળવું છે ને તો સાંભળી લે. મને ખબર પડી ગઈ છે તારા ચક્કરની. શું? હા કોઈ છોકરાને મળે છે ને તું? લે સાચું ખબર પડી ગઈ? હા હા તો માળું છું તો મળે. જરા શરમ નથી આવતી સામે બોલતા પણ? હા મળે છે. કોણ છે? ફ્રેન્ડ છે મારો. કયો ફ્રેન્ડ? અત્યાર સુધી કોઈ દિવસ મેં તો તારા કોઈ ફ્રેન્ડને જોયો નહીં, અચાનક ક્યાંથી ઉગ્યો? સોશિયલ મીડિયાનો જમાનો છે બેબી, ગમે ત્યારે ગમે તે ગમે તેના ફ્રેન્ડ બની છે. જરાય શરમ નથી આવતી? તું મારી પત્ની છો અને તારે આવું કઈ કરતા પહેલા પણ તને વિચાર ના આવ્યો? હા હું તારી સાથે કેમ રહું છું અને તું આવું કરે છે? તને જેટલી છૂટ આપું છું એનો ફાયદો ઉઠાવે છે? કેમ રહ્યો છો? એટલે કહેવા શું માંગે તું? ટેરેસ પર સુવા જાવ છો, તે આખી રાત ફોનમાં મથ્યા કરો છો. ફોન આવે તો ઓફિસના ફોનમાં કર્યા કરો છો, એ નથી દેખાતું? હા એ બધું તને દેખાય છે, તું ખોટી શંકા કરે છે મારી સામે. એક મિનિટ. શું હતું એ? હે શું હતું? મેસેજ આવ્યો તો મેસેજ. હા તો તારો મેસેજ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા બંનેની વાત? મેસેજ જેમ તમારે તમારી ઓફિસ તમારું કામ ઇમ્પોર્ટન્ટ હોય ને એમ જ. એટલે તે કોઈ કઈ કામ ચાલુ કર્યું છે? હા નહીં. તો પછી તને કોણ મેસેજ મોકલવાનું? હે છોકરો હશે ને? હા બતાવ બતાવ મને, ફોન આપ. સોરી ફોન છે ને બંધ થઈ ગયો છે. સ્વિચ ઓફ સ્વિચ ઓફ. જો જેવું હું તારી સાથે કરતો હતો ને એવું તારે મારી સાથે કરવાની કોઈ જરૂર નથી ને. રમત રમવાનું બંધ કરી દે ને સાચું હકીકત કહી દે મને. શું છે? ચાલતા ફટાફટ બોલ બોલ ફટાફટ, મગજ ખરાબ થાય ને પહેલા બોલી નાખજે. નહીં બોલી તો? જો હું પ્રેમથી કહું છું તું સમજી જા, આ બધું ખોટું કહેવાય અને મારું નાક કપાવવાના ધંધા ના કરતી તું. અચ્છા તમે જે કરો છો એ તમે કરો છો, જો એ સાચું કહેવાતું હોય ને તો તમે એ કરો અને હું કરું છું એ મારા મનમાં સાચું છે એટલે હું તો એ જ કરીશ. હું કઈ કરતો જ નથી તો શું સાચું છે? તો પણ મેં ક્યાં પૂછ્યું કે તમે શું કરો છો?
મેં તમને પૂછ્યું તમારો ફોન ક્યાં છે, તમે ઓફિસેથી કેટલા વાગે આવ્યા, શું ખાધું, ક્યારે સુવાના છો, મારે શું, મજા આવે એમ કરો. મજા આવે એમ કરો એટલે? હા, મારો કઈ હક નથી બનતો તને પૂછવાનો? અત્યાર સુધી તારે જેટલા સવાલ પૂછવા હતા પૂછતી હતી ને હું જવાબ આપતો હતો ને, હા, તો તારે પણ મારા જવાબ સરખી રીતે ને સાચા આપવા જોઈએ. આવી રીતે ખોટા જવાબો ના જોઈએ મારે. તો આપી રહી છું ને. કેવી રીતે કેવી રીતે? હા, ગુસ્સો કરીને મને જવાબ આપે છે? પ્રેમથી બોલ ને, શું થયું છે? હાદી, સાચું કહું, મને છે ને પ્રેમથી વાત કરું છું ને. કહ્યું ને તમે પ્રેમથી વાત કર. તો મને છે ને તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો મને પણ ક્યાં છે તારામાં કોઈ ઇન્ટરેસ્ટ? હા, કઈ વાંધો નહીં, તો આપણે ડિવોર્સના કાગળિયા રેડી કરી નાખીએ. ન રહેવું હોય સાથે તો છૂટા છેડા લઈ લઈએ ને, એટલે વાત પતે. કારણ કે આવી રીતે હું ન જોઈ શકું કોઈ છોકરાને બહાર મળવા જવાનું. એ સારું લાગે? અગાસી ઉપર મળ્યા હતા તમે, કેમ? તો તમે જે કરો છો એ સારું લાગે છે? હા. હું ક્યાં મળ્યો, કોને મળ્યો, કેવી રીતે મળ્યો, બોલ, છે પ્રૂફ, બતા બતા. આવશે આજ નહીં તો કાલે. આ ઢાકેલો સુરત સામે આવશે અને ત્યારે મોઢા ઉપર પ્રૂફ મારવાની તું યાદ રાખજો. અરે મોઢા ઉપર પ્રૂફ તું શેનું મારવાની? હા, કઈ પ્રૂફ હોય તો મારીશ ને, પણ તારું તો પકડાઈ ગયું છે એટલા માટે હું તને ખવું છું ખુલ્લેઆમ. ચેક કરી લો. હું શું ચેક કરવાનો? આમાં ડિલીટ મારી દીધું હોય મને કઈ ના મળે. બેકઅપ લેતા આવડે છે ને તમને? મને ખબર છે તમને બેકઅપ લઈને પાછું ડિલીટ કરતા પણ આવડે છે ને, તો જોઈ લેજો. આનથી કઈ સાબિત નથી થતું. તું કોઈ છોકરાને મળી હતી એ વાત પાકી છે? કોણ હતો એ? કહ્યું ને, ફ્રેન્ડ હોય, કોઈને મળી હોય કઈ કામથી. હવે કેટલા લોકોને સવારથી સાંજ સુધી મળતી હોય, કે બધાના નામ થોડી લખતી હોય. મળતી હોય એટલે તારે તો ઘર સિવાય કઈ કામ નથી હોતું, તો પછી તારે દિવસથી આમ 100, 200, 500 જણા તો મળવાનું નથી હોતું. કોઈ તું આમ કઈ ચલાવતી તો નથી ને એનજીઓ જેવું? હા, તો પછી ક્યાંથી તું કોઈને મળવાની છે? હા, અરે હરી ફરીન કંચા માસી, રંસા માસી, ભંસા માસી હોય, બીજું કોઈ હોય? પતી ગયું તમારું? પતી ગયું હોય ને તો મને સુવા દો, નીંદર આવે છે મને. મને મારી વાતનો જવાબ નથી મળ્યો ત્યાં સુધી હું તને સુવા નહીં દઉં. તો કાઈ નહીં, હું ટેરેસ પર જઈને સુઈ જઈશ. ક્યાંય નહીં જવા દો, કીધું ને અહીંયા સુઈ જા. છોડો છોડો ને. અરે મારી વાત સાંભળ, હું આવું છું ઉપર. મારે છે ને બીજું કાંઈ નથી સાંભળવું, મને જલ્દીથી જલ્દી પ્રૂફ જોઈએ. અરે સમજવાની કોશિશ કરો ને ભાઈ તમે. જો આ બહુ જરૂરી છે કે બધા પ્રૂફ મારા હાથમાં આવી જાય અને હું ફટાફટ બધી વાતને રફુ ચક્કર કરી નાખું. સમજો મારી વાતને તમે. કેટલી વાર તમને કહેવાનું કે પછી ફોન કરું એમ? હા, હાય. કોની સાથે વાત કરતા હતા? હું? ના ના, મેં ક્યાં કોઈ સાથે વાત કરી. ફોન તો અહીંયા પડ્યો છે. અત્યારે પડ્યો છે ને, હું આવી ત્યારે તો વાત કરતા હતા ને. કોની સાથે વાત કરતા હતા? અરે હું મારા કામથી વાત કરતી હતી, કેમ આમ બોલો છો? કામથી શું વાત કરતા હતા ને કોની સાથે વાત કરતા હતા? જો દામિની બેન, તમને ન ખબર હોય આ મોટાના વહીવટ મોટાવે જ કરવા જોઈએ. બચ્ચાઓને એમાં માથું ન મારે. બચ્ચાને માથું ન મારે તે દિવસે તો મને બહુ કહેતા હતા કે તમારા ભાઈ મારી સાથે આમ કરે છે તેમ કરે છે, તમારે મને સપોર્ટ કરવાનો છે. તો ત્યારે હું નાની નહોતી. ત્યારે પણ તમે નાના જ હતા, પણ તમે તમારા ભાઈને સમજાવો ને એટલા માટે કહ્યું હતું. અત્યારે પેલો ટેરેસ વાળો છોકરો હતો એની સાથે વાત કરતા હતા ને? ખબર નહીં તમને તમારા ભાઈને શું થઈ ગયું છે. ટેરેસ વાળો છોકરો મંડીશ પડ્યા છો. ઓહ, ઇધર દેખો ઇધર. તે દિવસે તમે વાત કરતા હતા ને ત્યારે મેં મારી આંખેથી તમને જોયા હતા. તમને અને તમારા સાથે જે હતા ને એમને પણ જોયા હતા. શું વાતો ચાલતી હતી? કોણ હતું એ? શું કામ મળવા ગયા હતા? હું શું કામ કહું કે કોણ હતું, શું કામ મળવા ગઈ હતી? નથી કેવું. નથી કેવું એટલે કેવું પડશે તમારો વાક હોય ને. જો જો મેસેજ આવે છે. હવે છે ને મારો ફોન નહીં અટતા. મેં કહ્યું ને કે ટાઈમ આવવા દો, બધું કહી દઈશ. અરે ટાઈમ ગયો તેલ લેવા, એમ થોડી ચાલતું હશે. તે દિવસે તમારા ભાઈ વિશે બહુ બોલતા હતા ને કે તમારો ભાઈ મારી સાથે આમ કરે છે તેમ કરે છે, મને ચીટ કરે છે, મને દગો આપે છે, તમારા ભાઈનું ક્યાંક લફડું છે કરે છે. સાચું જ કહ્યું ને, ક્યાં ખોટું કહ્યું? મેં આમ કર્યું નહીં ને. તો તમે શું કરો છો? તમે શું ગમે છોકરાને મળવા ગયા હતા? અને જો તમે સાચા હોય તો કહી દો ને કે છોકરો કોણ હતું. અરે ફ્રેન્ડ છે મારો, પાછળ પડી ગયા છો ને. લે બોલ, મારો તો એવો એકે ફ્રેન્ડ ના બન્યો જે મને આમ કરે આમ કરે. છી, કેટલી ચીપ મેન્ટાલિટી છે તમારી. કોઈ આપણને ટચ કરે એનો મતલબ એવો ન હોય કે ટચ બેડ જ હોય. સારો માણસ છે મારો ફ્રેન્ડ. બસ હો, અરે વાતે જો. હા, તમારા ફ્રેન્ડનો બચાવ ના કરો. અને મને શું ખબર કે ફ્રેન્ડ જ છે.
એટલે કેવા શું માંગો છો? હું કે તમારા ભાઈ જેવી નથી કે બાર લફડા ચલાવું. મારા ભાઈ કરતા સારા પણ નથી. મારો ભાઈ તો જે કરતો હોય એ કરે, પણ તમે તમે શું કરી રહ્યા છો? અમારા ભાઈની પાછળ તમે પણ શીખી ગયા ને એવું કરતા? શું તમાચો મારી દઈશ હમણાં? મારા ભાઈની પાછળ આમ શીખ્યા ને તેમ શીખ્યા ને કહ્યું ને, સમય આવશે એટલે બધું કહી દઈશ. અરે શેનો સમય? આ તમારા ભાગી જવાનો સમય? તામિની બેન, હવે વધારે બોલી રહ્યા છો, એક જ તમાચો મારી દઈશ. હા તો કહી દો ને મને સાચું કે શું છે ને શું નહીં, કેમ નથી કહેતા મને કહી દો, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી, પછી પ્રેમથી હું તમને સોરી કહી દઈશ. હા, એ મારો બોયફ્રેન્ડ છે, એની સાથે હું ભાગી જવાની છું. તમારા ઘરનું નાક ડુબાવીને, તમારી ઇજ્જતને નીલામ કરીને, તમારી બધી પ્રોપર્ટીને વેચીને હું ભાગી જવાની છું. છી 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 છી, હાવા તો નહોતા ધાર્યા અમે તમને, બિલકુલ નહોતા ધાર્યા. મને એમ કે મારી ભાભી કેટલી ડાઈ સંસ્કારી ને સારી છે, પણ પાછળથી તમે આવું કરો છો. છી છી છી, થઈ ગયું તો જાઓ હવે, ક્યાંય નહીં જાઓ. તમારે છે ને મને સાચું તો કેવું જ પડશે. અને ના કીધું તો પછી તે દિવસે શું કહેતા હતા કે હું મારા પિયરે જતી રહીશ. હવે તમારે પિયર જવાની જરૂર નહીં પડે, અમે લોકો જાતે તમને તમારા પિયરે મૂકવા આવશું. થેન્ક યુ. હા, તમારા ભાઈ સાથે રહેવું ને એના કરતાં પિયરમાં જતું રહેવું વધારે સારું. હું ત્યાં જઈને ગેસનો બાટલો ફોડીશ, એ પણ ઘરમાં કોઈ નહીં હોય ને ત્યારે. પણ હવે મારો થોડી વાંક આવશે, અમે કહી દઈશું ને કે અમારી પાસે પ્રૂફ છે તમે કોઈ સાથે ઊભા હતા. પ્રૂફ? હું છું ને આઈ વિટનેસ. સમય આવે ને ત્યારે કહીશ, અત્યારે નહીં. ઓકે બેબી, એક મિનિટ ઉભારો. હાલો, પહેરો આ ઘડિયાળ. હાલ્યો, સમય આવી ગયો, હવે કહો. આ સમય નહીં, પહેલી ઘડિયાળનો સમય. તમારો નહીં, મારો. પહેલી ઘડિયાળ. હે, ઘડિયાળ ઉતારીને આપું? ના, જાઓ હવે ત્યાંથી. નહીં, કોને? હું જોઈ લઈશ, મારો એ સમય આવશે. લાગી જશે પાવર પાવરમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો ભાઈ? મજામાં મજામાં. પણ હે, પ્રૂફ લાવ્યા? પ્રૂફ? પ્રૂફની તો કઈ જરૂર જ નથી. મેં સાબિત કરી દીધું છે કે તમારો પતિ છે ને એક નંબરનો આવારા, બચ્ચલન, કેરેક્ટરલેસ અને ફલાણું ઢીકણું. મને શબ્દો પણ યાદ નથી આવતા, પણ એ છે. મારા બનેવી ચાલુ છે. અરે ચાલુ છે તો મને પણ ખબર છે, પણ કોની સાથે ચાલુ છે, ક્યાં ચાલુ છે, કેવી રીતે ચાલુ છે, પ્રૂફ લાવો. શું કરશો? જાણીને જાણીને શું કરવાના? આવા પતિને તો છોડી જ દેવાય, આની સાથે રહેવાય જ નહીં. હવે એ છોકરી સાથે વાત કરીને શું કરવાના? એ જે હોય તે, ફલાણી ઢીકણી આપણે શું કામ છે? આપણે તો સાબિત કરવાનું હતું, થઈ ગયું ને કે તમારા વરનું અફેર છે. હા પણ સાબિતી? હું કહું છું ને, તમે કોણ છો? આઈ એમ ધ પ્રૂફ. તમને કોણ ઓળખે છે કહેશો મને? બધા ઓળખે છે. તમે ઓળખો જ છો ને મને? રોનક ભૂલી ગયા? ના, ભૂલી નથી ગઈ, પણ તમે ભૂલવાડી દેશો ખરા. અરે મને ખબર છે કે તમે રોનક ભાઈ ધ ગ્રેટ માણસ છો, જે બધાના પ્રૂફ પકડીને ઘરે લાવે, પણ અમારા ઘરનાને કોણ સમજાવે? જો તમે કહ્યું ને કે તમે રોનક ભાઈ ધ ગ્રેટ છો, ખાલી મારું નામ આપી દેજો, બધું સાબિતી ઓકે. અરે હું કહું એટલે ફાઇનલ જ હોય. અરે પણ તમે છો કોણ? રોનક. અરે યાર, ખરેખર દિલથી બેન, બેન મારી બેન, મને ખબર છે કે તારી હાલત અત્યારે શું છે. વરનું અફેરની જાણ થાય એટલે એક સ્ત્રીની હાલત શું થાય હું સમજી શકું છું, પણ તું આવી રીતના ભૂલી ન જા. ભાઈ તારો? અરે પણ મારા ભાઈ, પ્રૂફ આપીશ તો ખબર પડશે ને કે શું છે. અરે હું પોતે પ્રૂફ તો છું. અરે પ્રૂફ? એક તમાચો મારી દઈશ, કલાકની અંદરમાં મને પ્રૂફ ન મળ્યું ને તો એક રૂપિયો નહીં મળે. પૈસા નહીં આપો? નહીં. એટલે હું કહું સાબિતી ન ગણાય? ના. તો તમને કેવું પ્રૂફ જોઈએ છે? કેવું પ્રૂફ જોઈએ છે? હું મારી રીતે ગમે તે કલરનું લઈ આવીશ. એ છોડો ને, પણ એક કલાકમાં. એક કલાકમાં? ઓકે. ત્યારે હવે જુઓ તમે આ રોનકનો કમાલ. રોનક ધી ગ્રેટ. આટલા દિવસથી એ જ તો જોઉં છું. ઘડિયાળ છે તમારી પાસે? મારી ના, એ મોંઘી છે. તમે એક કલાકમાં પાછો મને અહીંયા જ જોશો. જોઈશ.
આજ કપડામાં આવશો? ચેન્જ કરીને આવું? ચાલશે. ઓકે, જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. હાય હે, અને જાસૂસ કોણે બનાવ્યો? મગજનું દહીં કરવા વાળો. સોડા, તું અહીંયા? રિસ્પેક્ટ. એસડીઓ, એસડીઓ સાહેબ, તમે અહીંયા અચાનક મારા ઘરે કેમ? શું થયું? હું તો 3 દિવસથી ઓફિસે પણ નથી આવતો. જો ને, તમારી બીકમાં ને બીકમાં પગ મૂકવાનું મન નથી થતું. ઓફિસે કેમ જાઓ? આટલો મોટો આરોપ મારા પર લાગ્યો છે ત્યારનો વિચાર કરું છું કે મેં એવું કર્યું છે શું કે તમને મૂકવા પડ્યા? તમારા વિરુદ્ધમાં મને પુરાવા મળ્યા છે. તમારી પાસે મેં કોઈ ખોટું કર્યું નથી. આખું ઘર વિકી જો, 1 રૂપિયો નહીં મળે તમને ઘરમાં. ક્યાંથી હોય? ઘરમાં થોડી કોઈ રૂપિયા રાખે. સ્વિસ બેંકમાં પણ મારું એકાઉન્ટ નથી. તમારું તો ન જોઈ ને, રિલેટિવ ના નામ પર છે. અરે કેવી વાત કરો છો! મારો દૂર દૂર નો રિલેટિવ ખાતા માંડમાં ખોલાવે છે. પૂછી જો, આખા કુટુંબ ને ભેગું કરું. હવે એ તો હું કોર્ટમાં સાબિત કરી જ દઈશ, પણ જો તમારે બચવું હોય તો એક રસ્તો છે. શું બોલો ને? ગાંધીજી. ગાંધીજી? હવે તમને ગાંધીજી જ બચાવી શકે. તો ગાંધીજી ને કયો ને આવે? એ તો તમારે કેવું પડે ને કે તમારા ખિસ્સામાંથી નીકળીને મારા ખિસ્સામાં આવે. મારા ખિસ્સામાં ગાંધી શું જ નથી. ગાંધીજીને ક્યાંથી લાવું? બે ડફોર, સમજતો નથી? પૈસા માંગુ છું. મની મની મની. પૈસા જોતા છે? હા તો એમ કયો ને. હા રે, હિસાબ આપણી પાસે છે. બોલો કેવી રીતે આપણે ઘૂસવાનું છે, શું વહીવટ કરવાનો છે, કહી દે. હે? પણ પણ એ થઈ જશે. અરે ઉભા તો રસ. એમ નહીં, એમ નહીં. એક એક હાથ દો, એક હાથ દો. એસડીઓ જો સાહેબ, મને એટલી તો ખબર પડે છે. એક હાથ લો, એક હાથ દો. હા, તમે જે કંઈ પણ ડોક્યુમેન્ટ ભેગા કર્યા છે મને આપી દો, હું તમને ધીમે ધીમે નોટ આપી દઉં. હા, સીધો હિસાબ છે ને. પણ એ પહેલા તમારે રિપોર્ટ માટે મારા બધા સવાલના જવાબ આપવા પડશે. એનું કારણ છે કે મને રિપોર્ટ બનાવવાનું ખબર તો પડે ને કે શું લખવું અને શું ન લખવું. જ્યાં જ્યાં મને એવું લાગશે કે આ લખવા જેવું છે તો લખીશ. એમાં તમારી પર્સનલ લાઈફ વિશે પણ જ્યાં લખવા જેવું હશે તે લખીશ, કે તમારે કેટલા છોકરા છે, કેટલી પત્નીઓ, પત્ની તો બધાને એક જ હોય, કેટલી માં પણ એક જ હોય, જે બી એક્સ વાય ઝેડ, બેન તો હા, કઝિન બઝિન. તો હવે તમારી પર્સનલ જાણકારીથી લઈને ફેમિલી બધી જાણકારી મને જોશે. હા તો આપી દઉં ને. એમાં શું થઈ ગયું? સાચું ફોર્મ ભરી નાખો તમે તમારે. હા, તમારું આખું નામ બોલો. હા, આદિત્ય ગોંડલિયા. ઓકે, કઈ સ્કૂલમાં ભણ્યા? હા, ભગવતી. અચ્છા, કોલેજ? કોલેજ ઝુંઝુનવાલા. હા, રેડી. હવે બાકી લગ્ન ક્યારે થયા? લગ્ન થયા 4 વર્ષ થયા. 4 વર્ષ થયા. છોકરા છે? નહીં. ઓકે, ઘરવાળી સાથે ખોટું બોલો છો ને? એ તો તમે પહેલા જ કીધું હતું ને. હા હા, બોલું છું, પણ આપણે ધીમે ધીમે સવાલ કરો તો ધીમે ધીમે જવાબ આપો. સ્પીડમાં જવાબ સવાલ કરશો તો ફટાફટ કંઈક બીજું બોલાઈ જશે. મેન ટુ મેન એક જ સવાલ. કોઈ બીજી છોકરી છે લાઈફમાં? અફેર વફેર? આ સવાલ કેવો આપતો? મેં જાણવું પડે, નહીતર ત્યાં તપાસ જશે, ઉપરથી બીજો કોઈ આવશે અને મને નહીં ખબર હોય ને, જો એને ખબર પડી ને અને એના નામ પર કંઈ પણ રૂપિયા પકડાય ને, 50 રૂપિયા પણ એના ખાતામાં તમારા પકડાય ને, તો બહુ તકલીફ પડશે. એસડીઓ સાહેબ, તમે મારો ફોન રેકોર્ડ કરો છો એટલા દિવસથી? હા, બધું જ રેકોર્ડિંગ છે. તો તો ખોટું શું બોલવાનું? પણ સાંભળવાનું બાકી છે, તમે જ કહી દો ને હવે. કોઈ નથી. હા, અફેર છે એ હું છુપાવી દઈશ. હા, હવે પૈસા આપી દો, રિપોર્ટ બનાવવાનો છે તમારા પક્ષમાં. લો, ચિંદી ચોરી કરે છે આ તો. ઓકે, આ એડવાન્સ બાકીના રિપોર્ટ બની જાય પછી. અરે હવે કેટલું લૂંટશો માણસની જેમ લઈ. લીના બેન, તામિની બેન, એ બાળી બારાઓ ક્યાં છો? મારા ઘરના બધાના નામ કેમ આવડે છે? એસડીઓ સોડા સર. મારા ઘરમાં મારી પત્ની સાથે તું એકલો મળે છે? શું બોલો છો? અરે બેન છે મારી, ભાઈ છે મારો. હા, રાખડી બંધાવવાનો છું. 101 રૂપિયા આપીશ.
તો તું મને કેવી રીતે લૂંટી શકે? પૈસા પાછા લાવ પેલા. 101 આપીશ, એમાંથી પાછા આપી દઈશ. અરે જો હવે તો સંબંધ નીકળ્યો છે ને તો પછી આ કંપની માંથી હેડ ઓફિસ માં કહી દે. હા હા હા, હેડ ઓફિસ માં સંભળાવું. પણ પેલા બેન, આ રેકોર્ડિંગ છે ને તમારા મોબાઈલ માં મોકલી દીધું છે, એમાં એમણે કીધું છે કે, સાંભળી લો, કેવો ડાયો દીકરો હતો, એ નાનો હતો ને કોઈ દી આમે ન જોતો અને કોઈની આમે બોલતો નહીં, અને આજે આ એક બાયડી છે, આટલી સરસ છે, ઘર સંભાળે. હવે મને ખબર પડી કે એ તારી આરે હું કામ બાતતી હતી, બસ તારા લોચા તો હતા જ, ને એટલે તું એને મોબાઈલ લઈ નહોતો દેતો, અને કોઈની આરે અપેર હતો તને ખબર છે. હવે એ બધું જાણી લે, ક્યાં જવું છે? અરે હમણાં ને હમણાં હું જાઉં ને એના ટાટિયા તોડી આવું. એના ટાટિયા શું કામ તોડશો? ટાટિયા તો આના તોડવા જોઈએ ને, કે ઘરમાં એક પત્ની છે તો પણ બાર અફેર કર્યું. અરે અફેર કર્યું તો કર્યું, પણ મારા ઉપર ખોટા આરોપ નાખ્યા કે તું પણ દરિદ્રહીન છે, કોઈ સાથે વાતો કરે છે, મળવા જાય છે. તો કરતી જતી રહી એની સાથે. શું કામ કરતી હતી? હા, તમને પકડવા માટે. પકડવા માટે? જાસૂસ છો તું? હા, જાસૂસ છે. જોયું, બે માણસની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય ને ત્યારે ત્રીજો વ્યક્તિ વચ્ચે આવે. મેં કીધું હતું ને, મને હેડ ઓફિસ માંથી મોકલ્યો છે, આ હેડ ઓફિસ માંથી મને મોકલ્યો હતો. છોડો, હવે આ બધી વાતનો કોઈ અર્થ નથી. એ છોકરી કોણ છે, ક્યાંની છે, શું છે, મારે કાંઈ નથી જાણવું. કદાચ તમે એને પ્રેમ કરતા હશો તો જ આવું કર્યું હશે ને. તમે ખુશ રહો એની સાથે, હું તમને ડિવોર્સના પેપર સાઈન કરી આપીશ. સાચી વાત છે તમારી? હા, તું એને આઝાદ કરી દે અને પછી હું અહીંયા ઘરમાંથી એને બહાર કાઢું. નીકળ તું, જા ને જેની આરે ભટક હોય ને એની આરે ભટક જા. જુઓ નામીરા, હું તારી સાથે ડિવોર્સ લેવા નથી માંગતો. જો હું તને બધી જ વાત કરું છું, માનું છું કે મેં ભૂલ કરી છે. હા, એ છોકરીના પ્રેમ જાળમાં ફસાઈ ગયો હતો અને એની સાથે વાતો કરતો હતો, ફરવા જતો હતો, બધી વાત સાચી. પણ એક સમયે મને થયું કે હું તારી સાથે ફ્રોડ કરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું, એટલે મેં એને કહી દીધું કે બસ અહીંયા સુધી, હવે આપણે આપણા રિલેશન આગળ નથી વધારવા, મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. તો એને મને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું અને હું તો ફસાઈ ગયો હતો. ના તને કહી શકું, ના કોઈ બીજાને વાત કરી શકું, એટલા માટે એ કહેતી હતી એમ મારે કરવું જ પડતું હતું, અને તારાથી દરેક વખતે એ વાત છુપાવી છે. બસ હવે આ નવી વાર્તા તું એને સમજાવવા માટે કરે છે? ના, તું એટલો બધો બી ડાયો નથી, મને બધી ખબર પડી ગઈ છે કે તું એવી છોકરી હારે રખડતો હતો કે એનું ઘરે ભાંગ્યું ને આપણું ઘરે ભાંગવા પર છે. હવે જે થઈ ગયું મને ખબર નથી કે તમે સાચા છો કે ખોટા, પણ એક વાત જરૂર કહીશ, પતિ પત્ની કે પતિ અને પત્નીના સંબંધો એટલા તો પાકા હોવા જોઈએ કે બંનેમાંથી એક ક્યારે પણ કોઈ પણ ભૂલ કરી ના આવે ને, કે ભૂલનો પસ્તાવો થાય ને, એટલીસ્ટ ત્યારે તો વાત જણાવી દઈ. તમે પ્રેમની વાત બહાર ના પાડીને તો વાંધો નહીં, પણ જ્યારે એણે તમને બ્લેકમેલ કર્યા ત્યારે તમારે મને કેવું જોઈતું? મને ખબર તો પડે કે શું છે આ વાતમાં. ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ, હવે પછી ક્યારેય એવું નહીં થાય. કોઈને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે હું નથી ડરતો તારાથી, તારે જે કરવું હોય તે કર. આઈ એમ સોરી, આજ પછી તારે ક્યારેય મારા પર શંકા નહીં કરવી પડે.
અરે રે, તમે લોકોએ તો સમાધાન કરી લીધું, બહુ સારું લાગ્યું. પણ મારું પેમેન્ટ કોણ કરશે બેન? હા લઈ ગયો હે, પાછું લાવો પેલા સોડા. બેન ગૂગલ પે કરજો. ઓ હેલો, નંબર છે મારી પાસે, હું લઈ લઈશ. સારો માણસ છે. જોયું, આ તમારા બંનેની ગેરસમજને લીધે એ ત્રીજો કેટલા બધા રૂપિયા લઈ ગયો. ધોઈ નાખ્યા તમને લોકોને રૂપિયાથી. છોડો બાળ, એણે તો સારું કામ જ કર્યું છે. હું કોઈ દિવસ હિંમત ન કરત ઘરમાં આ વાત કરવાની, અને હંમેશા એની સાથે ઝઘડો જ કર્યા કરત. હવે તો બધી ખબર પડી ગઈ છે ને, તો હવે તો તમે મને પહેલેથી માંડીને છેલ્લે સુધી બધું કહેશો ને? ચલો રૂમમાં ચલો. હવે અહીંયા બધું કહી તો દીધું મેં,